પંચમહાલના હાલોના ગાયક કમલેશ બારોટનું ગીત દુનિયામાં ધૂમ મચાવી રહ્યું છે. બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રહે. પંચમહાલના હાલોલના ગાયક કમલેશભાઈ બારોટનું ગીત દુનિયામાં ધૂમ મચાવી રહ્યું છે. બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે છત્તીસગઢના એક નાના છોકરાના ગાયા બાદ વાયરલ થયેલા ગીત કે જેની બાદશાહ જેવા ફેમસ બોલિવૂડના ગાયકોએ પણ રીલ બનાવી છે. ગાયક કમલેશ બારોટે ગાયેલા ગીતે મચાવી ધૂમ. છત્તીસગઢના છોકરાએ ગાયેલા ગીતનો થયો વિડીયો વાયરલ. હાલમાં એક બાળકે બાળપણના પ્રેમની યાદ આખા સોશિયલ મીડિયાને અપાવી છે. છત્તીસગઢના સહદેવ નામના છોકરાએ બચપન કા પ્યાર ગીત ગાયું અને આ ગીત એટલું વાયરલ થયું કે આખું સોશિયલ મીડિયા ગેલું થયું, જેમાં સેલિબ્રિટી પણ સામેલ છે. છત્તીસગઢના મુખ્યમંત્રીએ સહદેવ સાથે કરી મુલાકાત. એટલું જ નહીં, છત્તીસગઢના મુખ્યમંત્રીએ પણ સહદેવ સાથે મુલાકાત કરી અને તેનું આ ગીત સાંભળ્યું હતું. આ ગીત ગુજરાતના પંચમહાલ જિલ્લાના હાલોલના પ્રખ્યાત આદિવાસી સિંગર કમલેશ બારોટે ગાયેલું છે. કમલેશજી, આપે જે 2 વર્ષ અગાઉ ગાયું હતું ગીત અને એ બાળકે એક બાળકે ગાયું છે, એની બાબતે આપ શું કહેવા માંગો છો? બસ અત્યારે તો ખાસ કરીને તો પહેલાં ઓલ મીડિયા, ઓલ ગુજરાત મીડિયા, ઓલ ઇન્ડિયા મીડિયાનો કમલેશ બારોટ ખૂબ ખૂબ આભાર માનું છું. મારા ચાહકોનો સૌથી પહેલાં આભાર કે જેણે મને ઝીરોમાંથી હીરો બનાવ્યો છે, એ મારા ભગવાન છે, એમને લાખો વંદન. અને બીજી વાત રહી કે ગીત અમે લગભગ 2017 આ ગીત બનાવ્યું હતું અને મેશવા કંપનીમાં, અમદાવાદ મેશવા ઇલેક્ટ્રોનિક્સ કંપનીની અંદર આ ગીત રિલીઝ કર્યું હતું. 2019 એનો વિડીયો કર્યો હતો અને એ વખતે સફળતા મળી હતી, પણ 50% મળી હતી. અને ત્યાર પછી આ લગભગ આ 15 દિવસની અંદર જે ઉબાળો થયો છે એ તો તમે જોયો છે કે એક સરસ મજાનો નાનો એવો બાળક, ગરીબ પરિવારનો બાળક સહદેવ, અને જેણે સ્કૂલમાં હજારો ગીતો છે ગુજરાતી અને હિન્દી, એ કોઈના ગીતો ના ચોઈસ કર્યા અને કમલેશ બારોટનું જ ગીત ચોઈસ કર્યું. કારણ કે એ ગીતની અંદર તાકાત હશે, કદાચ એ ગીતના શબ્દો સિમ્પલ અને સરળ હશે જે બાળકને યાદ રહેવા હશે, અને કદાચ મારું અને એના નસીબનું કનેક્શન 2021 જોડાયેલું હશે કે 2021 આ 2 જણા ભેગા થશે અને બચપન કા પ્યાર યાદ કરાવશે. એટલે આમ મને ખૂબ ખુશી છે કે મારા સોંગને આટલો બધો ન્યાય મળ્યો. પીપીભાઈ બારિયા સાહેબે સરસ શબ્દો લખ્યા હતા અને અમને બધાને અત્યારે ખુશી છે કે ભગવાન એ બાળકને પણ ખૂબ સુપરસ્ટાર બનાવે, અમારા કરતાં પણ આગળ વધારે. અને જે જે રીતે આ ગીતને જ્યાં જ્યાં અમને ન્યાય મળવો જોઈએ એ રીતે અમને પણ ન્યાય મળે. જી, આપ જે ગીત ગાયું બાળકે અને આપે અગાઉ ગાયું હતું એના કેટલા વર્ષ થયા અને એ ગીતની 2 કડી ગાઈ સંભળાવશો? મેં હમણાં તમને કીધું 2017 આ ગીત ગાયું હતું મેં અને 2019 વિડીયો થયો હતો, તો આપને સંભળાવું છું. સોનુ મેરી ડાર્લિંગ, જાનુ મેરી જાને મન, બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે. ઓ સચ્ચા મેરા પ્યાર હૈ, જાન તુજે કિયા હૈ, બચપન કા પ્યાર મેરા ભૂલ નહીં જાના રે. જે 2 વર્ષ અગાઉ મેશવા ફિલ્મ્સના બેનર હેઠળ યુટ્યુબમાં અપલોડ કરવામાં આવ્યું હતું. આ ગીતના શબ્દો પીપી બારિયાએ લખેલા છે. 2 વર્ષ અગાઉ હાલોલના કલાકારે ગાયું હતું ગીત. બાળકે બાળપણના પ્રેમની યાદ સોશિયલ મીડિયાને અપાવી. અને ટીમલીમાં ટીમલી તરીકે તમારી અલગ ઓળખાણ છે, તો એકાદ ટીમલી ગાઈ સંભળાવો. ટીમલીની અંદર પણ મારા ઘણા બધા ગીતો હિટ થયા હતા. સુર મંદિર કંપનીમાં, શ્રીરામ ઓડિયો રાજકોટમાં, તો એમાંથી એક બે ગીતો તમને સંભળાવું છું. પહેલું તો સુર મંદિરમાં, ઓ અમુ કાકા બાપા ના પોરિયા રે, હમ ટીમલી માં રમીએ, અમુ મામા ફોઈ ના પોરિયા રે, હમ ટીમલી માં રમીએ, હમ ટીમલી માં રમીએ, ગફૂલી રમીએ, હમ મેળો ભાળવા જાય રે, કોંડળીઓ ખેલાડો. પછી શ્રીરામની અંદર મારું એક ગીત બહુ હિટ થયું હતું અને એના રીલ્સ પણ બહુ બન્યા હતા, એના ટિકટોક ખૂબ બન્યા હતા. કે પેલી ગોમડાની છોકરી મિસ કોલ મારે, પેલી રૂપાળી છોકરી મિસ કોલ મારે, સ્વીચે અવળી હવળી દબાઈ જાય આ છોકરી મિસ કોલ મારે. હે મિસ કોલ ના માર છોરી, મેસેજ ના કર છોરી, મળવા તને આવું, મળવા તને આવું. તદુપરાંત ભજનો ગાયા છે,
ડાયરાના પ્રોગ્રામ પણ મારા ખૂબ થયા છે મંદિરના લાભાર્થે. છેલ્લા 2 વર્ષથી કોરોના મહામારીના લીધે બંધ છે અને મારા પોતાના સ્ટુડિયોમાં અત્યારે પોતાનું વર્ક કરું છું. તો અગાઉ આપની કેવી તૈયારી હશે બીજું કોઈ નવું ગીત બનાવવા બાબતે? બસ અગાઉ આ બધી તૈયારી ચાલી રહી છે. એક તો સોનુ મેરી ડાર્લિંગ પાર્ટ 2 એની તૈયારી થાય છે. બીજું અત્યારે દશામાની સિઝન છે તો મારા દશામાના ગીતો રેકોર્ડ થઈ ગયા છે અને વિડીયો થઈ ગયા છે. હવે કૃષ્ણ ભગવાનની તૈયારી ચાલી રહી છે, મહાદેવની તૈયારી ચાલી રહી છે અને ટૂંક સમયમાં આપણી સિઝન પતે એટલે પાછું સોનુ મેરી ડાર્લિંગ પાર્ટ 2 બચપન કા પ્યાર એ આવી રહ્યું છે અને મેશવા ફિલ્મમાં જ આવી રહ્યું છે, મેશવા ઇલેક્ટ્રોનિક્સમાં. તો આ હતા હાલોલના કલાકાર કમલેશભાઈ બારોટ, એમની સાથે એમના સ્ટુડિયોમાં ખાસ વાતચીત કરી. કિરણ ગોહિલ, ZSTV પંચમહાલ. કેસા લગ રહા હૈ આપકો બચપન કા પ્યાર? दिल्ली गए थे. फ्लाइट में पहली बार बैठे जी. कैसा लगा? अच्छा लगा. दादी ने क्या बोला आपको, लक्मा दादी ने? और फिर क्या बोले सर? अच्छा, अब और आगे गाना गाओगे? चंडीगढ़ में क्या हुआ? दादी ने टीवी दिया है सर. हाँ जी. बादशाह से मिले कैसा लगा? अच्छा लगा. क्या बोला बादशाह? मिलने के लिए बुलाया. और वहाँ क्या हुआ चंडीगढ़ में? मिलने के लिए बुलाया. शूटिंग हुआ? नहीं. गाना गाए वहाँ कोई भी? कौन सा गाना गाए? कौन सा? बचपन का प्यार. चार थोड़ा सा शुरू वाला गा के बताओ. जाने मेरे जाने मन, बचपन का प्यार मेरा भूल नहीं जाना रे. चचा मेरा प्यार है, जान तुझी किया है. बचपन का प्यार मेरा भूल नहीं जाना रे. अभी क्या क्या बनना चाहते हो आगे बढ़ के? गायक और खिलाड़ी बनना चाहते हैं. कौन सा खिलाड़ी बनोगे, क्रिकेट फुटबॉल किसका? क्रिकेट सर. विराट कोहली बनोगे? और गायक में कैसे जो है गायक बनोगे? फेवरेट सिंगर कौन है? बादशाह. अभी तो वही बुलाया, वही रहेगा यार. लो आप दे दो भैया.